આ ઈદગાહ વિવાદની સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થવા જઈ રહી છે. આ અગાઉ સુપ્રીમ કોર્ટે શાહી ઈદગાહ મસ્જિદના સર્વે પર પ્રતિબંધ લગાવવાનો નિર્ણય કર્યો હતો. છેલ્લી સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે કૃષ્ણ જન્મભૂમિ સર્વેક્ષણ પર અલ્હાબાદ હાઈકોર્ટના નિર્ણયને ફગાવી દીધો હતો અને સર્વે પર પ્રતિબંધ મૂકવાનો આદેશ આપ્યો હતો. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે અલ્હાબાદ હાઈકોર્ટમાં સુનાવણી જારી રહેશે, પરંતુ કોર્ટ કમિશનરની નિયુક્તિ પર અંતિમ રોક યથાવત રહેશે. હિન્દુ પક્ષના વકીલ વિષ્ણુ શંકર જૈને દાવો કર્યો હતો કે શાહીદગાહ મસ્જિદમાં કમળના આકારનો સ્તંભ છે. આ સ્તંભની નીચે હિન્દુ ધાર્મિક પ્રતીકો અને કોતરણી પણ છે. એટલું જ નહીં, અહીં શેષનાગની તસવીર પણ છે. હિન્દુ પરંપરામાં શેષનાગનું ભગવાન તરીકે પૂજન કરવામાં આવે છે, કારણ કે પ્રાચીન વેદ પુરાણ મુજબ શેષનાગે જ ભગવાન કૃષ્ણનો જન્મ સમયે બચાવ કર્યો હતો. આ જ બાબતના આધાર પર હિન્દુ પક્ષ ઈદગાહ મસ્જિદ ભગવાન કૃષ્ણના જન્મસ્થળ પર બની હોવાનું કહી રહ્યા છે. શાહીદગાહ મસ્જિદમાં ઘણા હિન્દુ ધાર્મિક પ્રતીકો છે, જે દર્શાવે છે કે આ મસ્જિદ હિન્દુ ધાર્મિક સ્થળ પર બનાવવામાં આવી હતી.